કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને અપાતી સબસિડી બંધ કરાતા દમણ દીવના માછીમારોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. આ અંગે કોંગ્રેસ નેતા કેતન પટેલે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કેતન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવાતા માછીમારોની હાલત કફોડી થઈ જવા પામી છે. જ્યારે થોડા સમય પહેલા કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહનું દીવના વણાકબારા ખાતે યોજાયેલ સન્માન સમારોહનો 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ દીવની ફિશરમેન સોસાયટીએ કર્યો હતો. જોકે આ કાર્યક્રમમાં લાખો રૂપિયાનો ધુમાડો કરવાના બદલે માછીમારોને ફિશિંગ માટે એન્જિન કે અન્ય સાધન ખરીદવા માટે કરવામાં આવે તો માછીમારોને લાભ થશે. આ ઉપરાંત દીવના રહેવાસીઓને નોકરી માટે પણ અન્યાય કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મળે કે હવે સબસિડી સરકારે ભારત સરકારે બંધ કરી દીધી હતી. જ્યારે કોંગ્રેસ સરકાર હતી જે તે સમયે વોટ આપેલા હતા, એન્જિન આપેલું હતું અને એના પર સબસિડી આપી હતી, એ પછી તમામ સબસિડીઓ બંધ કરી દેવામાં આવી છે. તો એમનું કહેવું હતું કે હાલમાં જ દમણના પ્રશાસક શ્રી કપૂરભાઈ પટેલે ગૃહમંત્રી રાજનાથસિંહને દીવ ખાતે બોલાવ્યા હતા અને એમનું સન્માન કરાવેલું કે ફિશરમેનને ડીઝલમાં વેટમાં સબસિડી અને ફેસિલિટી આપી. જ્યારે સન્માન કરાવવામાં એમને અહીંયા બોલાવેલા જે તે સમયે વણાકબારા ખાતે એક મોટો સમારોહ, સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો અને એનો તમામ ખર્ચો ફિશરમેન એસોસિએશન એટલે કે ફિશરમેન સોસાયટી તરફથી 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો. અને મને સમજમાં નથી આવતું કે શા માટે ફિશરમેન એસોસિએશન અને સોસાયટી ખર્ચો કરે, એ બી દેશના જ્યારે ગૃહમંત્રી આવતા હોય અને એમના સન્માન માટે 70 થી 80 લાખ ખર્ચો થતો હોય તો ભારત સરકાર પાસે શું પૈસા નથી? તો એમનું કહેવું હતું કે આ 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો એક એક ફિશરમેનને બિચારાને એન્જિન બી આપી દીધા હતા તો એ લોકોને સગવડ પડશે. સબસિડી આપવાની દૂર આ પ્રાઇવેટ ખર્ચાથી એ લોકોને એન્જિન બી આપી દીધેલું હતું, કારણ કે સરકાર ભારત સરકાર કંઈ આપતી નથી. બીજું અહીંયા એ બી કહેવામાં આવ્યું કે ગુજરાત દમણના જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, એઓ ગુજરાતના લોકોને સરકારી નોકરી આપી રહ્યા છે. તો એમનું કહેવું હતું કે દીવના લોકો આપણા છોકરાઓને ભણાવીને શું કરવાનો, અહીંયા ભણીને કરવાનો, એજ્યુકેશનની મોટી મોટી વાત કરે તો જ્યારે એમને સરકારી નોકરી નહીં મળવાનું તો એ ભણીને શું કરવાનું. વાત એમની વ્યાજબી હતી કે આપણા દમણના અને દીવના છોકરાઓ ભણીને જ્યારે એમને નોકરી નહીં મળવાની તો શું, તો શા માટે એઓ ગુજરાતના લોકોને નોકરી આપી રહ્યા છે, એ બી એક સવાલ છે. બીજું એમનું કહેવું હતું કે આપણા વણાકબારામાં એક બારું છે જેને ડ્રેઝિંગ કરવાની જરૂર હતી.